हेलो वेलकम ऑल रेखा चैप्टर चाली रह्यु छे रेखा चैप्टर नो लेक्चर नंबर 4 तो आ लेक्चर मां आपणे शुं भणवानुं छे तो आ लेक्चर नी अंदर आपणे जे रेखानुं व्यापक स्वरूप छे ए रेखाना व्यापक स्वरूप परथी ढाळ अंतःखंड स्वरूप के अंतःखंड स्वरूप के अभिलंब स्वरूप केवी रीते लावुं ए आपणे आनी अंदर शीखशुं तथा बिंदु थी रेखा नु लंब अंतर नु सूत्र शू छे ए जोईशु एनु डेरिवेशन जोईशु प्लस बे समांतर रेखा जे होय ए बे समांतर रेखा વચ્ચેના અંતરનું સૂત્ર આપણે જોઈશું આ આજના લેક્ચરની થિયરી છે અને આ થિયરી પત્યા પછી આપણે એના એક્ઝામ્પલ જોઈશું એટલે સરસ મજાનો લેક્ચર આપણો આજનો બરોબર જેનો જે ટોપિક જે છે એ મેં તમને આજે કહી દીધા કે આ લેક્ચરમાં કયા કયા ટોપિક આપણે ડિસ્કસ કરવાના છે તો હવે ચાલુ કરીએ આની પહેલાનું જે છે લેક્ચર એ ત્રણ લેક્ચર એક કન્સેપ્ટનો તમારે યુઝ થવાનો જ છે એટલે મહેરબાની કરીને આગળના જે મારા રેખાના ચેપ્ટર જે છે રેખાના જે લેક્ચર જે છે એ લેક્ચર 100% જોજો ભાઈઓ તો જ આ લેક્ચરમાં મજા આવશે બાકી ઠંઠન ગોપાલ થઈ જશે ક્લિયર થાય છે ચલો તો હવે અહીંયા આગળ આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 4 રેખા તો એની અંદર આપણને બધાને જ ખબર છે કે ભાઈ રેખાનું વ્યાપક સ્વરૂપ છે ax by c 0 આ રેખાનું વ્યાપક સ્વરૂપ છે એ આખા ગામને ખબર છે રાઈટ તો આ રેખાના વ્યાપક સ્વરૂપની મદદથી જો મારે રેખાનું જે ઢાળ અંતઃખંડ સ્વરૂપ છે તો ઢાળ અંતઃખંડ સ્વરૂપ કયું છે તો કે ભાઈ આ ઢાળ અંતઃખંડ સ્વરૂપ y mx + c બરોબર આ કયું સ્વરૂપ છે તો કે આ ઢાળ અંતઃખંડ સ્વરૂપ છે જે તમને ક્યાંથી મળશે તો મારા આગળના લેક્ચરમાં તમને ખબર પડી ગઈ હશે તમે જો જોયું હશે તો બરોબર તો આ જે સમીકરણ જે છે રેખાનું વ્યાપક સમીકરણ એને આપણે આ સ્વરૂપમાં લઈએ તો સિમ્પલ છે બધાને જ ખબર પડે નાનો ટીંગડો હોય એને બી ખબર પડે કે જો મારે આ સમીકરણને આ સ્વરૂપમાં લાવવું હોય તો આમાંથી મારે કોને કરતા બનાવવો પડે આ સમીકરણ જોવો અને આ સમીકરણ જોવો તો સિમ્પલ છે કે મારે આમાં વાયને કરતા બનાવવો પડે તો ચલો આપણે વાયને કરતા બનાવી દઈએ આપણે તો શું થશે તો કે માટે બી વાયને અહીંયા રાખીએ બરાબર માઇનસ એ એક્સ માઇનસ સી તરીકે લઈ શકાય ક્લિયર થાય છે ચલો હવે આપણે આગળ વધીએ તો y બરાબર શું થશે તો કે y બરાબર માઇનસ a by b ઇન્ટુ x બરાબર છે માઇનસ c by b આ આપણો જવાબ આવ્યો જો y બરાબર mx + c સાથે આને કમ્પેર કરો તો મારે શું કરવું પડે આનું આ સમીકરણ હું પાછું એકવાર લખું છું તમે ધ્યાનથી જોજો તો કે y બરાબર માઇનસ a by b ઇન્ટુ x + માઇનસ સી બાય બી આમ લખાય કે ના લખાય બિલકુલ લખાય કે ના લખાય સમજાય છે તો હવે આ જે સમીકરણ હતું એના જેવું જ છે આ કમ્પેર કરો તો બોલો એમ બરાબર શું થયું તો એમ બરાબર થયું માઇનસ એ બાય બી એટલે કે એમ બરાબર થયું માઇનસ એ બાય બી થયું શું થયું ભાઈઓ એમ બરાબર માઇનસ એ બાય થયું અને સી બરાબર શું થયું તો કે ભાઈ માઇનસ સી બાય બી આ બંને સી અલગ છે આ બંને સી અલગ છે અને કેપિટલ સી લઈ લો એટલે શું ભૂલ ના થાય અને જે આ સ્મોલ સી છે આ રેખાનો છે આમાં બધા કેપિટલ છે ને તો આપણે આ કેપિટલ રાખી દઈએ આ કેપિટલ રાખી દઈએ અને આ સ્મોલ રાખી દઈએ તો આ સ્મોલ છે ક્લિયર તો હવે આપણે જે રેખાનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ જે હતું એ ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં ખબર છે કે એમ શું હતો તો કે રેખાનો ઢાળ હતો અને સી શું હતો તો કે વાય અંતઃખંડ હતો ક્લિયર તો એ પ્રમાણે જોવા જઈએ તો માઇનસ એ બાય બી શું થશે તો કે ભાઈઓ માઇનસ એ બાય બી એ રેખાનો ઢાળ થશે અને માઇનસ સી બાય બી જે છે એ રેખાનો વાય અંતઃખંડ થશે ઠીક છે આ આપણે અહીંયા યાદ રાખવાનું છે એટલે હવે ડાયરેક્ટ જો કોઈ રેખાનું સમીકરણ આપ્યું હોય તો રેખાના સમીકરણ પરથી હું રેખાનો ઢાળ શોધી શકું છું કઈ રીતે તો કે રેખાનું સમીકરણ કઈ રીતે આપ્યું હશે તો કે ax + by + c = 0 તેમાં x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક અને આગળ માઇનસ જો એ જ છે માઇનસ a બાય બી જ્યાં a શું છે તો કે ભાઈ x નો સહગુણક છે b શું છે તો કે ભાઈ y નો સહગુણક છે તો a ભાગ્યા b આગળ માઇનસ રાઈટ x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક અને એની આગળ માઇનસ રાઈટ એ રીતે જો મારે રેખાનો y અંતઃખંડ શોધવો હોય તો શું છે તો કે અચળ પદ બરાબર છે અચળ પદ ભાગ્યા y નો સહગુણક આગળ માઇનસ ક્લિયર એ મારો y અંતઃખંડ છે આ મારો રેખાનો ઢાળ છે એટલે જો રેખાનું વ્યાપક સમીકરણ જે હતું કે ભાઈ ax + by + c = 0 તો એ સમીકરણ પરથી આપણને y અંતઃખંડનું ડાયરેક્ટ સૂત્ર મળી ગયું અને રેખાના ઢાળનું સૂત્ર આપણને ડાયરેક્ટ અહીંથી મળી જાય છે ક્લિયર છે ચલો તો એના પરથી આપણે એક સિમ્પલ નાનો એક્ઝામ્પલ અહીંયા લઈએ તો
તમને ક્લિયર થઈ જશે કે ભાઈ હું શું કહેવા માંગુ છું. ચલો તો કોઈ રેખા છે કે ભાઈ રેખા છે 4x પ્લસ 6y પ્લસ 7 બરાબર 0. આ કોઈ રેખા છે બોલો. તો અહીંયા આગળ જોવા જઈએ તો રેખાના વ્યાપક સ્વરૂપ જોડે કમ્પેર કરો તો કે ભાઈ ax પ્લસ by પ્લસ c બરાબર 0 આ રેખાનું વ્યાપક સ્વરૂપ છે. તો એની જોડે કમ્પેર કરીએ તો ભાઈ શું થાય તો કે ભાઈ a બરાબર 4 છે, b બરાબર 6 છે અને c બરાબર 7 છે. ચલો તો ઢાળ શું હતો રેખાનો ઢાળ તો કે m બરાબર માઇનસ a બાય b. આ હતું તો કે માઇનસ a શું છે એટલે કે x નો સ્વરૂપ ગુણક 4 4 by 6 એટલે કે માઇનસ 2 by 3. તો કે આ જે રેખા જે છે 4x plus 6y plus 7 બરાબર 0 એનો ઢાળ મળી ગયો માઇનસ 2 by 3. હવે એ રીતે મારે y અંતઃકોણ શોધવું હોય c તે શું હતું તો કે ભાઈ માઇનસ c by b હતું. શું હતું ભાઈઓ? માઇનસ c by b હતું. તો માઇનસ c શું છે તો કે 7 અને b છે 6 તો કે ભાઈ માઇનસ 7 ભાગ્યા 6 એ રેખાનો y અંતઃકોણ થયો. સિમ્પલ. એટલે કે જો રેખાનું વ્યાપક સ્વરૂપ આપેલું હોય તો રેખાના વ્યાપક સ્વરૂપની મદદથી આપણને ઢાળ પણ મળી જાય છે અને આપણને જે વાય અંતઃખંડ છે એ પણ મળી જાય છે. ક્લિયર છે? ચલો બીજું એક્ઝામ્પલ લઈ લઉં તો તમને ક્લિયર થાય. ઓકે તો બીજું એક્ઝામ્પલ લો નાનકડે. એવો લોજિકલ જ છે બરોબર. જો એવું છે કે રેખા 2x પ્લસ 4y પ્લસ 6 બરાબર 0 છે તો આ રેખાને લંબ રેખાનો ઢાળ શોધો. 2x પ્લસ 4y પ્લસ 6 જે રેખા છે એ રેખાને લંબ રેખાનો ઢાળ શોધો. તો લંબ રેખાનો ઢાળ કઈ રીતે શોધી શકાય? તો પહેલા આપણે આનો ઢાળ શોધી કાઢીએ. તો હવે આની અંદર તો હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈઓ a બરાબર 2 છે, b બરાબર 4 છે, c બરાબર 6 છે. તો ઢાળ શું થાય તો કે માઇનસ a બાય b થાય એટલે કે માઇનસ 2 બાય 4 થાય એટલે કે માઇનસ 1 બાય 2 થાય. એટલે કે આ જે રેખા જે છે એ રેખાનો ઢાળ માઇનસ 1 બાય 2 છે. હવે આ રેખાના ઢાળને હું એમ 1 કહી દઉં. હવે આને લંબ રેખાનો ઢાળ શોધવાનો છે અને હું એમ 2 કહી દઉં. તો હવે બે રેખા એકબીજાને લંબ હોય તો બે રેખાના ઢાળનો ગુણાકાર શું થાય? તો એ તો બધાને ખબર જ છે કે એમ 1 ઇન્ટુ એમ 2 બરાબર માઇનસ 1. હવે એમ 1 તો ખબર છે માઇનસ 1/2 ગુણ્યા એમ 2 બરાબર માઇનસ 1, માઇનસ માઇનસ પ્લસ એટલે કે એમ 2 બરાબર 2. એનો મતલબ એમ થયો કે જે 2x પ્લસ 4y પ્લસ 6 બરાબર 0 રેખા છે એને લંબ રેખાનો ઢાળ દે છે. ક્લિયર થઈ ગયું? બરોબર છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે જો રેખાનું વ્યાપક સ્વરૂપ આપેલું હોય તેની મદદથી આપણે એનો ઢાળ કઈ રીતે શોધવો અને એનો y અંતઃખંડ કઈ રીતે શોધવો. બરોબર છે. એની એપ્લિકેશન જે છે મેં તમને અહીંયા બતાવી છે. હજુ પણ આપણે એના એક્ઝામ્પલ્સ લઈશું વધારે થોડા ડિફિકલ્ટ લેવલના. તો તમને ક્લિયર થશે કે હું તમને શું કહેવા માંગુ છું. ઠીક છે. ચલો આજે મેં વાત કરી એ રેખાના વ્યાપક સ્વરૂપ અને ઢાળ અંતઃખંડની વાત કરી હતી. કોની વાત કરી હતી ભાઈઓ? તો કે ભાઈ રેખાનું વ્યાપક સ્વરૂપ અને ઢાળ અંતઃખંડની મેં વાત કરી હતી. હવે રેખાનું વ્યાપક સ્વરૂપ અને અંતઃખંડ વચ્ચેનો સંબંધ. રેખાનું વ્યાપક સ્વરૂપ, રેખાનું વ્યાપક સ્વરૂપ અને અંતઃખંડ સ્વરૂપ વચ્ચેનો સંબંધ, વચ્ચેનો સંબંધ. રાઈટ. તો હવે આપણને ખબર છે કે ભાઈ રેખાનું વ્યાપક સ્વરૂપ શું છે? તો કે ભાઈ રેખાનું વ્યાપક સ્વરૂપ છે ax પ્લસ by પ્લસ c બરાબર 0. અને આપણને અંતઃખંડ સ્વરૂપ બી ખબર છે કે શું છે? બોલો. ગયા લેક્ચરમાં મેં કરાવ્યું છે કે ભાઈ x / a પ્લસ y / b બરાબર 1. તો આ વ્યાપક સ્વરૂપ છે, આ અંતઃખંડ સ્વરૂપ છે. ક્લિયર. તો હવે આ જે વ્યાપક સ્વરૂપ જે છે એ વ્યાપક સ્વરૂપને મારે આ સ્વરૂપમાં લઈને આવવો છે. તો શું કરીશ? તો પેલા હું c ને આ બાજુ લઈ જઈશ. ચલો c ને લઈ જઈ જમણી બાજુ. બરોબર. તો શું થશે? તો કે માટે ax પ્લસ by બરોબર છે બરાબર માઇનસ c. હવે એ જમણી બાજુ શું છે? તો કે જમણી બાજુ 1 છે. તો મારે જમણી બાજુ શું બનાવવું પડે? 1 બનાવવું પડે. અને જમણી બાજુ મારે 1 બનાવવું હોય તો મતલબ કે મારે આખાને કેટલા વડે ભાગવા પડે? માઇનસ c વડે. કેટલા વડે ભાગવા પડે? માઇનસ c વડે. તો માઇનસ c વડે ભાગો તો કે ભાઈ માઇનસ a by cx પ્લસ એટલે માઇનસ થઈ જશે આ માઇનસ b by cy બરાબર 1. ક્લિયર થાય છે? મેં શું કર્યું?
બંને બાજુ માઇનસ ચિહ્ન વડે ભાગી દીધું. હવે જોજો આને હું શું લખું છું, જોજો x અપોન જે માઇનસ a બાય c છે એને હું માઇનસ c બાય a લખું તો ના ચાલે, કેમ કે જે અંશ જે છે અંશને હું છેદના છેદમાં લઈ ગયો ચાલે. પ્લસ y છેદમાં હું શું લખીશ તો કે માઇનસ c બાય b લખીશ બરાબર. જો આ a નું મેં ફરતી આવીને લખ્યું, શું કર્યું અહીંયા માઇનસ હતું તમે મેં પ્લસ કરી નાખ્યું અને માઇનસ લઈ ગયો નીચે ચાલે બરોબર છે. હવે આ બંનેને કમ્પેર કરો, હવે આ બંનેને કમ્પેર કરો તો કે ભાઈ એ શું થયો, એ તો કે ભાઈ એ થયો તમારો શું થયો, એ તો કે માઇનસ સી બાય એ થયો અને બી શું થયો તો કે માઇનસ સી બાય બી. એ થયો માઇનસ સી બાય એ અને બી થયો માઇનસ સી બાય બી. અને એ શું હતો તો કે ભાઈ એ તો હતો એક્સ અંતઃખંડ. શું હતો? એક્સ અંતઃખંડ હતો, યાદ છે ને બધાને? શું હતો? એક્સ અંતઃખંડ. અને આ શું હતું? વાય અંતઃખંડ, રાઈટ? એટલે જો રેખાનું વ્યાપક સ્વરૂપ આપેલું હોય તો રેખાના વ્યાપક સ્વરૂપ પરથી ડાયરેક્ટ આપણે એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ આવી રીતે પણ શોધી શકીએ. બીજી કઈ રીતે શોધતા હતા? તો કે એક્સ અંતઃખંડ શોધવો હોય તો વાય બરાબર જીરો મૂકતા હતા અને વાય અંતઃખંડ શોધવો હોય તો આપણે એક્સ બરાબર જીરો મૂકતા હતા બરોબર. અને એવી રીતે ના મૂકવું, ડાયરેક્ટ આ કરવું હોય તો પણ ચાલે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ લઉં તમને ક્લિયર થાય કે કોઈ એક રેખા છે, એ રેખાનું સમીકરણ છે 3x + 4y + 1 = 0. હવે આનું મારે એક્સ અંતઃખંડ શોધવું હોય તો એક્સ અંતઃખંડ શું છે? માઇનસ સી બાય એ. તો માઇનસ સી 1 છે, એ છે 3, તો માઇનસ 1 બાય 3 તમારું એક્સ અંતઃખંડ થઈ ગયું. વાય અંતઃખંડ શોધવું હોય તો બી બરાબર માઇનસ સી બાય બી, સી છે માઇનસ 1, બી છે 4. ક્લિયર? લો પતી ગયું. તો આ રેખાનો એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ મને મળી ગયો બરોબર. આ યાદ ના રાખવું હોય તો બીજું કઈ રીતે કરી શકાય? તો કે જો એક્સ અંતઃખંડ શોધવો હોય તો વાય બરાબર 0 મૂકો અને વાય અંતઃખંડ શોધવો હોય તો એક્સ બરાબર 0 મૂકો. બહુ સિમ્પલ છે. ક્લિયર થઈ ગયું? ચલો, એટલે અહીંયા આગળ આપણે બે વસ્તુ જોઈ. પહેલી વસ્તુ રેખાનું વ્યાપક સ્વરૂપ અને ઢાળ અંતઃખંડ સ્વરૂપ વચ્ચેનો સંબંધ. ત્યાંથી આપણે એમ મળ્યો, એમ માઇનસ એ બાય બી લખી શકાય અને જે મારો વાય અંતઃખંડ છે માઇનસ સી બાય બી લખી શકાય. પછી આપણે બીજું જોયું રેખાનું વ્યાપક સ્વરૂપ અને અંતઃખંડ સ્વરૂપ, એનાથી મને એક્સ અંતઃખંડ નું બી સમીકરણ મળી ગયું, રાઈટ? એટલે જો રેખાનું વ્યાપક સ્વરૂપ આપેલું હોય તો એની મદદથી આપણે જો માઇનસ એ બાય બી કરીએ તો ઢાળ મળે, માઇનસ સી બાય એ કરીએ તો એક્સ અંતઃખંડ મળે અને માઇનસ સી બાય બી કરીએ તો વાય અંતઃખંડ મળે, એટલું આપણને જાણવા મળ્યું. ક્લિયર થાય છે? તો કયા કયા સંબંધ જોયા આપણે? રેખાનું વ્યાપક સ્વરૂપ, ઢાળ અંતઃખંડ સ્વરૂપ વચ્ચેનો સંબંધ, રેખાનું વ્યાપક સ્વરૂપ અને અંતઃખંડ સ્વરૂપ વચ્ચેનો સંબંધ. હવે ત્રીજું લઉં છું હું, રેખાનું વ્યાપક સ્વરૂપ અને અભિલંબ સ્વરૂપ વચ્ચેનો સંબંધ. રેખાનું વ્યાપક સ્વરૂપ અને અભિલંબ સ્વરૂપ વચ્ચેનો સંબંધ લખું છું અહીંયા આગળ. શું લખવાનું છે મારે અહીંયા આગળ? કે ભાઈ રેખાનું વ્યાપક સ્વરૂપ, ફરતી બોલું છું, રેખાનું વ્યાપક સ્વરૂપ અને અભિલંબ સ્વરૂપ વચ્ચેનો સંબંધ. અભિલંબ સ્વરૂપ વચ્ચેનો સંબંધ, બરાબર? ક્લિયર? ચલો, તો આપણને હવે ખબર છે કે રેખાનું જે વ્યાપક સ્વરૂપ છે એ શું છે. તો કે ભાઈ રેખાનું વ્યાપક સ્વરૂપ છે ax + by + c = 0. ઠીક છે? અને જે રેખાનું અભિલંબ સ્વરૂપ છે એ તો આપણે ગયા લેક્ચરમાં ભણી લીધું. શું હતું? તો કે ભાઈ આ હતું x cos ω + y sin ω = p. ક્લિયર? સમજાય છે? ઓકે, તો હવે આ p ને આપણે લઈ લઉં તો કે x cos ω + y sin ω - p = 0. આ આપણે રેખાનું અભિલંબ સ્વરૂપ છે તમને ખબર છે, x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p, જે ઓમેગા શું છે તો કે અભિલંબે ધન x સાથે વિષમ ઘડિયાળ દિશામાં બનાવેલો ખૂણો છે, અને p શું છે તો કે p એ અભિલંબની લંબાઈ છે. એ તમને ગયા લેક્ચરમાં આ અભિલંબ સ્વરૂપની વાત થયેલી છે, તમે જોઈ લેજો. ડાયરેક્ટ આ લેક્ચરમાં આવશો તો ઠંઠંગ ગોપાલ થઈ જશે. હવે આ રેખા છે, આ રેખાનું કોઈ એક રેખા છે, કોઈ એક રેખા આ રેખાનું વ્યાપક સ્વરૂપ આ છે અને એ જ રેખાનું અભિલંબ સ્વરૂપ આ છે, પણ રેખા તો બંને સેમ જ છે, રેખા તો એક જ છે, ખબર પડે છે? એ રેખાનું વ્યાપક સ્વરૂપ આ અને એ જ રેખાનું અભિલંબ સ્વરૂપ આ, મતલબ કે બંને રેખા એક જ છે. એનો મતલબ શું થયો કે આના બંને રેખાના એક્સ ગુણોત્તર, એક્સ ના સહગુણકોનો ગુણોત્તર, બંને રેખાના વાય ના સહગુણકોનો ગુણોત્તર અને બંને રેખાના અચળ પદોનો ગુણોત્તર સરખો હોય, બરોબર? તો અહીંયા જો અહીંયા આગળ શું છે તો અહીંયા આગળ એક્સ નો સહગુણક એ, અહીંયા એક્સ નો સહગુણક કોસ ઓમેગા. એનો મતલબ એમ થાય કે એ બાય કોસ ઓમેગા, એ બાય કોસ ઓમેગા બરાબર
बी बाय साइन ओमेगा बराबर माइनस प्लस सी बाय माइनस पी। क्लियर से लखी सकाय आओ बराबर। तो पहलो मतलब के पहला हूं a बाय कॉस ओमेगा ने माइनस सी बाय पी ने कंपेयर करू तो शू थाय, तो के भाई a बाय कॉस ओमेगा बराबर माइनस सी बाय पी। तो बोलो माटे कॉस ओमेगा शू थयु, तो कॉस ओमेगा शू थाय, तो के माइनस ए पी बाय सी आ कॉस ओमेगा थयु बराबर। હવે એ જ રીતે હવે આ બેને કમ્પેર કરું b / sin ω બરાબર - c / b ને, હવે એ બેને આપણે કમ્પેર કરીએ તો કે ભાઈ b / sin ω બરાબર અહીંયા શું થશે તો કે - c / p, તો કે sin ω શું થયું તો કે sin ω બરાબર થયું - pb / c। ક્લિયર છે? હવે મને એમ કહો કે cos² ω प्लस साइन स्क्वायर ओमेगा बराबर શું થાય તો કે 1 cos square theta વત્તા sin square theta 1 જ થાય। તો મેં એ જ કર્યું cos square theta વત્તા sin square theta બરાબર 1 કર્યું। ક્લિયર છે? ચલો હવે આપણે વાત કરીએ કે ચલો હવે cos square ઓમેગા અને sin square ઓમેગા ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો અહીંયા શું થાય તો કે ભાઈ a square p square / c square વત્તા b square બરાબર। ઓકે બરાબર જ છે, તો અહીંયા આપણે સ્મોલ એ રાખી દઈએ બધા, યા સ્મોલ એ કરી દઈએ, કેપિટલ એ ક્યાંથી આવે, બધામાં સ્મોલ છે તો અહીંયા સ્મોલ રાખી દે આપણે તો પ્રોબ્લેમ ના થાય। a સ્ક્વેર p સ્ક્વેર / c સ્ક્વેર મૂકી મે અહીંયા આગળ, આ a સ્મોલ એ છે। હવે sin² ઓમેગા શું લખાશે તો કે b² p² / c² બરાબર 1। ચલો તો નીચે c² કોમન ચાલી જાય પેલી બાજુ અને ઉપરથી p² કોમન કાઢો તો p² કૌંસમાં શું બચે a² + b² બરાબર 1। तो के भाई p स्क्वायर बराबर શું થયો તો કે c સ્ક્વેર / a સ્ક્વેર + b સ્ક્વેર, તો કે p બરાબર શું થયો તો કે p બરાબર માનાંકમાં c વર્ગમૂળમાં a સ્ક્વેર + b સ્ક્વેર। મે માનાંક કેમ કર્યું હવે અહીંયા આગળ જો આ p શું હતું, અભિલંબ હતું, અભિલંબ સ્વરૂપમાં p આવતો તો અને c a b c માં આવે છે એટલે કે વ્યાપક સ્વરૂપમાં આવે છે, તો આ અભિલંબ સ્વરૂપ અને વ્યાપક સ્વરૂપ વચ્ચેનો સંબંધ આવ્યો। જો મારે p b શું છે p तो पी छे ए अभिलंबनी लंबाई छे, शू छे अभिलंबनी लंबाई छे। हवे अभिलंबनी लंबाई कोई दिवस ऋण होय के भी आने लंबाई माइनस 6 सेंटीमीटर छे एवू होय ना, अभिलंबनी लंबाई क्यारे ऋण ना होय बराबर। એટલે આપણે હંમેશા અહીંયા ઘર જે સી જે છે એને મે માનાંક કર નાખ્યો કેમ કે હંમેશા અભિલંબની લંબાઈ પોઝિટિવ હોય। તો મને અહીંયા પી નું મૂલ્ય મળી ગયું, તો પી નું મૂલ્ય આપણે અહીંયા મૂકી દઈએ બરાબર છે cos ઓમેગા ની અંદર આ સમીકરણ છે એમાં મૂકી દો તો શું થાય तो के cos ओमेगा बराबर माइनस a p શું છે તો કે માનાંકમાં c / વર્ગમૂળમાં a² + b² * c। ચલો હવે હું માઈનસ દો, હવે જો cos ઓમેગા છે તો cos તો ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે, તો માનાંકમાં c દૂર કરું, માનાંક દૂર કરું તો મારે શું લેવું પડશે પ્લસ ઓર માઈનસ લેવું પડશે, તો એનો મતલબ શું થયો તો કે ભાઈ cos ઓમેગા બરાબર પ્લસ ઓર માઈનસ a * c / વર્ગમૂળમાં a² + b² * c c c કટ, એટલે કે cos ω શું હોય તો કે + a / વર્ગમૂળમાં a² + b² આ cos ω રાઈટ। એવી જ રીતે તમે જો p ની વેલ્યુ આની અંદર મૂકશો ને તો શું આવશે તો કે ભાઈ sin ω બરાબર + b / વર્ગમૂળમાં a² + b² આવશે રાઈટ। તો આપણે યાદ શું રાખવાનું છે તો કે ભાઈ અહીંયા મે લખેલું, અહીંયા મે લખેલું છે કે રેખાનું વ્યાપક સ્વરૂપ અને અભિલંબ સ્વરૂપ વચ્ચેનો સંબંધ, તો એના માટે મારે p નું સૂત્ર એટલે કે એક સૂત્ર મારે આ યાદ રાખવાનું છે કે p બરાબર માનાંકમાં c / વર્ગમૂળમાં a² + b² cos ω તો કે + a / વર્ગમૂળમાં a² + b² અને sin ω એટલે કે + b / વર્ગમૂળમાં a² + b² આ ત્રણ સૂત્ર આપણે યાદ રાખવાના છે। આ તો મેં ખાલી પ્રૂફ તમને બતાવ્યું છે, તમારે યાદ રાખવું હોય તો રાખવાનું, યાદ ના રાખવું તો કશો વાંધો નથી, એનસીઆરટી માં વાંધો નહીં આવે, જેડબલી મેસ માં પણ વાંધો નહીં આવે, પણ ક્યાંથી આવ્યું એ તમને ખાસ ક્યાં જરૂરી છે એટલે મેં તમને અહીંયા બતાવ્યું આ વસ્તુ રાઈટ। એટલે ઇન શોર્ટ આપણે ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની છે, એકવાર આ પ્રૂફ જોઈ લો અને પછી હું ઘૂસી નાખું, પછી આપણે જે યાદ રાખવાનું છે અહીંયા લખું છું, જોઈ લીધું વિડીયો પોઝ કરો અને જોઈ લો। ચલો હવે હું ઘૂસી નાખું છું, તો હવે આપણે કઈ વસ્તુ આમાં યાદ રાખવાની હતી તો ભાઈ આપણે આમાં એક જ વસ્તુ યાદ રાખ, ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની છે, કેટલી વસ્તુ ત્રણ વસ્તુ આપણે આમાં યાદ રાખવાની છે। પહેલી વસ્તુ કે ભાઈ p બરાબર માનાંકમાં c
अपन वर्गमूल में ए स्क्वायर प्लस बी स्क्वायर कॉस ओमेगा એટલે કે प्लस और माइनस ए अपन वर्गमूल में ए स्क्वायर प्लस बी स्क्वायर અને साइन ओमेगा એટલે प्लस और माइनस बी अपन वर्गमूल में ए स्क्वायर प्लस बी स्क्वायर आ ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની છે આ શું છે તો ભાઈ રેખાના વ્યાપક સ્વરૂપ અને રેખાના અભિલંબ સ્વરૂપ વચ્ચેનો સંબંધ છે બરોબર આ આપણે જે અહીંયા આગળ યાદ રાખવાનું છે આની પરથી આપણે એક્ઝામ્પલ લઈએ સિમ્પલ બરોબર પછી તમે આગળ એના એક્ઝામ્પલ વધારે લઈશું એટલે ખબર પડશે તો ભાઈ એક્ઝામ્પલ શું છે તો કે ભાઈ કોઈ રેખા છે કે 5x + 6y + 3 = 0 બરોબર આ કોઈ રેખા છે ક્લિયર તો હવે આનો cos ઓમેગા sin ઓમેગા અને p શોધો તો મને એમ કહો cos ઓમેગા sin ઓમેગા અને p શોધવું હોય તો પહેલા સૌથી પ્રથમ સ્ટેપ કે જે c જે છે એ સીધે લઈ જો જમણી બાજુ કેમ કે આપણો x cos ઓમેગા + y sin ઓમેગા બરાબર t બરોબર તો એ પ્રમાણે મારે 3 ને સૌથી પહેલા શું કરવાનું તો કે 3 ને મારે સૌથી પહેલા જમણી બાજુ લઈ જવાનું તો શું થશે અહીંયા તો કે 5x + 6y બરાબર - 3 હવે જમણી બાજુ લઈ ગયા પછી આ જે છે એ ધન રહેવું જોઈએ જમણી બાજુ લઈ ગયા પછી આ ધન રહેવું જોઈએ બીજો એક્ઝામ્પલ લઉં છું અહીંયા આગળ 3x + 4y - 1 = 0 આનો ભી cos ઓમેગા sin ઓમેગા ને p શોધો આનો પણ cos ઓમેગા sin ઓમેગા ને p શોધો તો આ 3 ને જમણી બાજુ લઈ ગયો તો - 3 થયું હવે - 1 ને જમણી બાજુ લઈ ગયો તો કે 3x + 4y = 1 હવે જ્યારે તમે અચળ પદ ને જમણી બાજુ લઈ જાઓ છો પછી ચેક કરવાનું કે અચળ પદ ને જમણી બાજુ લઈ ગયા પછી ધન છે કે ઋણ તો અહીંયા આગળ ઋણ છે ને અહીંયા આગળ ધન છે જો ઋણ હોય તો એને ધન બનાવો જો ઋણ હોય તો એને ધન બનાવો તો અહીંયા ઋણ છે તો મારે ધન બનાવવું પડશે એટલે કે આ બધાને મારે માઇનસ વડે ગુણી દેવું પડશે એનો મતલબ કે મારે આની અંદર નેક્સ્ટ સ્ટેપ શું થયું તો કે માઇનસ 5x - 6y = 3 અહીંયા આગળ ધન જ છે તો કશું કરવાની જરૂર છે નહીં એમનું એમ જ રાખી દો તો કે 3x + 4y = 1 ચલો તો હવે આપણે p ખબર પડી ગઈ p શું હતું તો કે c / વર્ગમૂળ માં a² + b² તો c હવે 3 વર્ગમૂળ માં a² + b² એટલે 25 + 36 કેટલા થાય તો કે 25 + 36 કેટલા થાય એટલે 61 થાય 6 + 5 11 61 તો કે વર્ગમૂળ માં 61 p નું મૂલ્ય આવ્યું cos ઓમેગા જોઈએ તો cos ઓમેગા એટલે શું હતું પ્લસ ઓર માઇનસ હતું એટલે કે જો a પ્લસ હોય તો પ્લસ લેવાનો માઇનસ હોય તો માઇનસ લેવાનો અહીંયા a છે માઇનસ તો કે cos ઓમેગા - 5 / વર્ગમૂળ માં a² + b² અને sin ઓમેગા - 6 / વર્ગમૂળ માં a² + b² એટલે કે આ આપેલ રેખા જે હતી 5x + 6y + 3 = 0 એમાં p નું મૂલ્ય એટલે કે અભિલંબ ની લંબાઈ sin ઓમેગા અને cos ઓમેગા મને મળી ગઈ હવે એ રીતે અહીંયા જોઈએ તો અહીંયા આગળ p શું થશે તો કે p એટલે c / વર્ગમૂળ માં a² + b² c 1 છે વર્ગમૂળ માં 9 + 16 એટલે કે 5 બરોબર cos ઓમેગા તો કે a / વર્ગમૂળ માં a² + b² એ તમારો 3 છે તો 3 / વર્ગમૂળ માં a² + b² 5 થાય અને sin ઓમેગા એટલે શું થશે ભાઈઓ sin ઓમેગા એટલે b / વર્ગમૂળ માં a² + b² b તમારો 4 છે એટલે કે 4 / વર્ગમૂળ માં a² + b² વર્ગમૂળ માં 5 તો આના પણ આ રેખાના પણ મારા અભિલંબની લંબાઈ sin ઓમેગા અને cos ઓમેગા મને મળી ગયું ક્લિયર છે ડન છે આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે કે રેખાનું વ્યાપક સ્વરૂપ અને રેખાનું અભિલંબ સ્વરૂપ એ બંને વચ્ચેનો સંબંધ શું થાય તો કે ભાઈ આ થાય સમજાય છે પણ શું કરવાનું સૌથી પહેલા જો રેખાનું વ્યાપક સ્વરૂપ આપણને આપેલું હોય તેમાં જે અચળ પદ જે છે એને તમારી જમણી બાજુ લઈ જાઓ અચળ પદ જે છે એને જમણી બાજુ લઈ જાઓ જમણી બાજુ લાયા પછી જે અચળ પદ છે એ ધન રહેવું જોઈએ જો ધન ના રહેતું હોય તો આખાને માઇનસ વડે ગુણી લો અને આખાને માઇનસ વડે ગુણી અને પછી p cos ઓમેગા અને sin ઓમેગા શોધવાનું ક્લિયર ડન તો આ હતું રેખાના અભિલંબ સ્વરૂપ અને રેખાનું જે વ્યાપક સ્વરૂપ છે એ બંને વચ્ચેનો સંબંધ હતો ક્લિયર આઈ થિંક કે તમને મજા આવતી હશે ઠીક છે ચલો હવે બીજી થિયરી લઈએ છીએ આપણે અહીંયા આગળ કે રેખા અને બિંદુ વચ્ચેનું અંતર એટલે કે બિંદુથી રેખાનું લંબ અંતર શું છે ભાઈઓ અહીંયા આગળ લખું છું કે બિંદુથી રેખાનું લંબ અંતર બિંદુથી રેખાનું લંબ અંતર એટલે કોઈ રેખા છે ધારો કે કોઈ રેખા છે આ રેખાનું સમીકરણ છે ax + by + c = 0
અને કોઈ બિંદુ છે અહીંયા કે બિંદુ x1 y1 તો આ જે લંબાઈ જે થઈ એ લંબાઈ નું સમીકરણ એટલે કે લંબાઈ માં શોધવી છે લંબાઈ એટલે શું કે બિંદુ થી રેખા નું લંબંતર આ લંબંતર થઈ ગયું આ બધા લંબંતર ના કહેવાય લંબંતર એટલે શું તો કે બિંદુ થી રેખા ઉપર લંબ રેખાખંડ દોરો અને એ લંબ રેખાખંડ ની લંબાઈ તો સૂત્ર શું છે તો કે t બરાબર માનાંકમાં માનાંકમાં અહીંયા થશે ax1 plus by1 plus c upon વર્ગમૂળમાં a square plus b square આ એનું સમીકરણ છે ક્લિયર થાય છે બરોબર છે હવે આનું મારે પ્રૂફ લાવવું છે તો પ્રૂફ લાવીએ ચલો તો પ્રૂફ લાવવા માટે હું પહેલા yx ડ્રો કરું છું અને હું x અક્ષ ડ્રો કરું છું આ પ્રૂફ તમારે યાદ રાખવું તોય ચાલે યાદ ના રાખવું તોય ચાલે આપણે યાદ રાખવાનું છે આ કે ભાઈ બિંદુ થી રેખાનું લંબંતર શું થાય તો કે ભાઈ બિંદુ થી રેખાનું લંબંતર માનાંકમાં ax1 plus by1 plus c છેદમાં વર્ગમૂળમાં a square plus b square રાઈટ તો હવે આ કોઈ રેખા છે એ રેખા મેં લઈ લીધી આ રેખાનું સમીકરણ છે ax plus by plus c બરાબર 0 હવે કોઈ બિંદુ છે આ બિંદુ છે x1 y1 એનાથી આ લંબમંતર મારે શોધવું છે આ રીતે સમજાય છે ક્લિયર અને અહીંથી હું ડ્રો કરું છું આ ત્રિકોણ આ લંબ છે આ અંતર અને હું a કહી દઉં અને હું b કહી દઉં અને હું c કહી દઉં અને આ d કહી દઉં તો મારે શું શોધવું છે તો કે રેખાખંડ ad ની લંબાઈ શોધવી છે રેખાખંડ ad ની લંબાઈ રાઈટ તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ક્લિયર આનો પ્રૂફ આપણે જોઈ લઈએ કે કેવી રીતે આવે છે ચલો હવે મને એમ કહો કે રેખાખંડ AD આ ત્રિકોણ ABC છે બરાબર તો ત્રિકોણ ABC માં આ રેખા AX + BY + C = 0 છે તો કે આ જે બિંદુ C થયો બિંદુ C એ શું થયો તો કે બિંદુ C એ X અંતઃખંડ થયો ધ્યાનથી જુઓ બિંદુ C એ X અંતઃખંડ થયો આ મારી X અક્ષ છે અને આ મારી Y અક્ષ હોય તો બિંદુ C શું થાય તો બિંદુ C X અંતઃખંડ થાય ને તો C ના એમ તો મને મળી જાય બોલો X અંતઃખંડ શું હતો -C / A એ તો આપણે વાત થઈ ગઈ ને તો કે ભાઈ સી ના યામ શું થયા સી ના યામ તો કે ભાઈ સી ના યામ થશે સી ના યામ થશે માઇનસ સી બાય એ કોમા જીરો કેમ કે આ આપણો એક્સ અંતઃખંડ થયો ચલો બી ના યામ કહો તો કે ભાઈ બી ના યામ શું થશે તો કે બી ના યામ થશે બી ના યામ બી શું છે તો કે બી વાય અંતઃખંડ છે ને તો બી વાય અંતઃખંડ હોય તો કે બી ના યામ શું થશે તો કે ભાઈ જીરો કોમા માઇનસ સી બાય બી ક્લિયર બી અને સી અને એ ના યામ તો આપણને ખબર છે એ ના યામ શું છે કે ભાઈ x1 y1 x1 y1 ક્લિયર સમજાય છે હવે મારે શોધવું શું છે તો કે AD ની લંબાઈ કેમ કે AD શું છે તો કે ભાઈ બિંદુ થી રેખાનું લંબંતર આ બિંદુ અને આ રેખા આ લંબંતર થયું કે ના થયું તો એ મારે શોધવું છે તો પહેલા હું ત્રિકોણ ABC નું સૂત્ર જે ત્રિકોણ ABC જે છે એનું ક્ષેત્રફળ શોધું નિશ્ચાયક ની મદદ થી તો શું થાય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મને કહો તો કે ભાઈ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મારે જોવું છે બરોબર છે તો કે ભાઈ ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર એક દૂતીયાંશ માનાંક માં નિશ્ચાયક x1 y1 1 એટલે કે માઇનસ c બાય a 0 1 પછી 0 માઇનસ c બાય b 1 અને x1 y1 1 નિશ્ચાયક પૂરો માનાંક પૂરો ક્લિયર તો ચલો નિશ્ચાયક આનો ઉપમ કરીએ તો ડેલ્ટા બરાબર 1 હાફ માનાંક માં કૌંસ કરી દઈએ બરોબર છે તો કે માઇનસ સી બાય એ કૌંસમાં માઇનસ સી બાય એ કૌંસમાં માઇનસ સી બાય બી માઇનસ વાય વન માઇનસ સી બાય એ કૌંસમાં માઇનસ સી બાય બી માઇનસ વાય વન કર્યું નિશ્ચય ઓપન કરું છું સિમ્પલ તો જીરો વાળું લેવા જરૂર છે જ નહીં પ્લસ વન કૌંસમાં આ જીરો છે આ જીરો થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે પ્લસ સી એક્સ વન બાય બી નિશ્ચય પૂરો બરોબર છે હવે જોઈએ અહીંયા આગળ આપણે નિશ્ચાયક જે છે એ આપણે અહીંયા ખોલી દીધો છે તો હવે અહીંયા આ આપણે સાદરૂપ આપીએ તો ડેલ્ટા બરાબર શું થયું તો કે એક દૂતીયાંશ માનાંકમાં માઇનસ સી માઇનસ સી સી સ્ક્વેર બાય એ બી બરોબર છે પ્લસ સી વાય વન અપોન એ પ્લસ સી એક્સ વન અપોન બી માનાંક પૂરો ક્લિયર આ આપણે નિશ્ચાયક ઓપન કર્યો જોઈ લો એક વાર ફરીથી બરોબર આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું છે તો કે ભાઈ બિંદુ C જે છે એ x અંતઃખંડ છે બિંદુ B જે છે y અંતઃખંડ છે તો C x અંતઃખંડ છે તેના યામ થશે -C / A, 0
by અંતર્ગત છે તો એના અંતર્ગત 0, -c/d અને એના અંતર્ગત મે x1 y1 એઝ્યુમ કરેલા છે તો કે -c/a 0 1 0 -c/b 1 x1 y1 1 તો -c/a કૌંસમાં -c/b - y1 0 વાળું લેવાની જરૂર છે નહીં પ્લસ 1 કૌંસમાં 0 થઈ ગયું છે ક્લિયર ડન લસા લઈએ આપણે ab નો શું લઈએ લસા ab નો લઈ લઈએ તો શું થશે અહીંયા આગળ તો કે ભૈયા ભઈ આમાં તો જો બધામાંથી આપણે કદાચ c કોમન નીકળતો લાગે છે રાઈટ સમજાય છે તો આપણે c કોમન નીકળે છે તો અત્યારે આપણે રહેવા દઈએ ખાલી આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે અહીં આગળ રાખીએ ચાલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બીજું કઈ રીતે શોધી શકાય તો કે એક દૂત્યાંશ પાયા ગુણ્યા વેધ શું કરી શકાય તો કે એક દૂત્યાંશ પાયા ગુણ્યા વેધ બરોબર છે પાયા ગુણ્યા વેધ આપણે લઈ શકીએ ક્લિયર થાય છે ચલો તો હવે પાયો ગુણ્યા વેધ લઈએ તો અહીંયા આગળ શું થશે તો કે એક દૂત્યાંશ પાયો એટલે કે આની વચ્ચેનું અંતર b અને c વચ્ચેનું અંતર તો bc વચ્ચેનું અંતર શું થાય તો કે bc બરાબર વર્ગમૂળમાં આ માઈનસ આ નો વર્ગ એટલે કે c² / a² અને આ માઈનસ આ નો વર્ગ એટલે કે c² / b² એટલે કે શું થાય તો કે bc બરાબર c / વર્ગમૂળમાં a² + b² થાય bc ની લંબાઈ થઈ તો બોલો શું થયું પાયો તો કે c / વર્ગમૂળમાં a² + b² થયું હવે ગુણ્યા મારે વેધ કરવું છે તો વેધ એટલે લંબાઈ તો AD છે એને ધારી દઉં p લંબાઈ જે AD જે છે એને ધારી દઉં p તો અહીંયા શું લખી શકાય p તો આ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ થયું અને આ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ થયું તો પહેલા આપણે આ લસા લઈ લઈએ AB નો લસા લઈ લઈએ તો આપણે ઈઝી પડે તો ડેલ્ટા બરાબર એક દૂત્યાંશ માનાંકમાં c² + શું થશે અહીંયા c/by1 + c/ax1 / ab માનાંક પૂરો ક્લિયર છે બરોબર છે ડન ચલો અહીંયા આગળ આપણે એક ભૂલ કરી છે અહીંયા આગળ શું થશે તો અહીંયા cab થશે cab થશે લસા લઈશું ને આપણે cb² થશે બરોબર એટલે આ cab થાય તો અહીંયા cab મૂકી દીધું તમે આ જો લસા જોજો તમને ખબર પડી જશે ચલો તો ડેલ્ટા આ ડેલ્ટા એ બંનેને આપણે સરખાઈ દઈએ તો શું થાય તો કે ભાઈ એક દૂત્યાંશ માનાંકમાં અહીંયાથી c બાર કાઢ નાખું છું તો c બાર કાઢ નાખ્યો તો માનાંકમાં શું થાય તો કે c + by1 + ax1 માનાંક પૂરો છેદમાં ab બરાબર છે ક્લિયર ઓકે અહીંયા આગળ ભૂલ છે જો અહીંયા આગળ ભૂલ છે અહીંયા આગળ લસાલો તો શું થશે તો આવું બનશે c વર્ગમૂળમાં a² + b² / ab આવું બનશે c અહીંયા ભૂલ થઈ ગઈ જો c વર્ગમૂળમાં a² + b² / ab બનશે ક્લિયર ચલો તો અહીંયા આગળ આ જે મૂક્યું 1/2 માનાકમાં c² + cby1 + cax1 / ab એ મેં અહીંયા મૂકી દીધું બરાબર અહીંયા શું મૂકાશે તો કે એક દૂત્યાંશ c વર્ગમૂળમાં a² + b² / ab ગુણ્યા p જો બંને બાજુથી એક દૂત્યાંશ દૂત્યાંશ કટ બંને બાજુથી c c કટ બંને બાજુથી ab ab કટ તો p બરાબર શું આવશે તો કે વર્ગમૂળમાં જે a² + b² જે છે એ આના છેદમાં આવશે એટલે કે માનાંકમાં ax1 + by1 + c / a² + b² હા પ્રૂવ થઈ ગયું જો રાઈટ ક્લિયર તો મેં પ્રૂવ કર્યું પણ તમારે પ્રૂવ જે આ પ્રૂફ જે છે એ તમે યાદ નહીં રાખો તો પણ ચાલશે ખાસ તમારે વસ્તુ યાદ રાખવાની છે કે બિંદુથી રેખાનું જે લંબ અંતર છે એનું સમીકરણ થશે માનાંકમાં ax1 + by1 + c / √a² + b² જેનું અમે પ્રૂફ પણ તમને અહીંયા બતાવ્યું છે હવે પ્રૂફ નહીં કરીએ તો ચાલશે ઠીક છે પણ શું કર્યું મેં અહીંયા આગળ તો મેં અહીંયા આગળ રેખા ડ્રો કરી એનું સમીકરણ લીધું સિનાયામ બિનાયામ ઇનાયામ લીધા એકવાર ક્ષેત્રફળ લીધું નિશ્ચાયકની મદદથી અને એકવાર ક્ષેત્રફળ લીધું પાયો ગુણ્યા વેધની મદદથી અને બંને ક્ષેત્રફળને સરખાયા એટલે મને સમીકરણ મળી ગયું મેં અહીંયા ડી ધાર્યું હતું અહીંયા પી ધાર્યું છે ગમે તે ધારો તો ચાલે અહીંયા ડી છે તેની જગ્યા હું પી કરી દઉં છું ડી લો પી લો તમને જે ગમે લો તમારો ગમતો નામ હોય એનો પહેલો અક્ષર લઈ લો તોય ચાલે પણ શું છે તો કે બિંદુથી રેખાનું લંબ અંતર છે આ બિંદુથી રેખાનું લંબ અંતર માનાંકમાં ax1 + by1 + c / √a² + b² ઠીક છે ક્લિયર થઈ ગયું ચલો તો આ પ્રૂફ જોઈ લો અને પછી આપણે આ યાદ રાખવાનું છે ભૂલ ના થાય ધ્યાન રાખજો ચલો હું પૂછી નાખું છું એકવાર વિડીયો પોઝ કરીને જોઈ લેજો આખું આ પ્રૂફ
ओके चलो टाटा। હવે જે આપણે જોયું કે બિંદુથી રેખાનું લંબ અંતર તો જોઈ લીધું આપણે, હવે આપણે શું જોઈએ તો કે ભાઈ બે સમાંતર રેખા વચ્ચેનું અંતર જોઈ લઈએ। શું જોઈ લઈએ? બે સમાંતર રેખા વચ્ચેનું અંતર જોઈ લઈએ, એ પણ જોઈ લઈએ। ચલો તો એમ કહું કે બે સમાંતર રેખા છે ax + by + c1 = 0 અને ax + by + c2 = 0। જ્યારે કોઈ બે સમાંતર રેખા કીધી હોય ને તો બે સમાંતર રેખા એટલે બે સમાંતર રેખાનો ઢાળ શું હોય? डी बराबर मानांक सी वन माइनस सी टू अपॉन वर्गमूल में ए स्क्वायर प्लस बी स्क्वायर। आ तमारो बे समांतर रेखा वच्चे ना लंब अंतर नु समीकरण छे। डी बराबर मानांक मा c1 माइनस c2 अपन वर्गमूल मा a स्क्वायर प्लस b स्क्वायर। क्लियर? ठीक छे। तो आजनी जे थियरी होती ए थियरी मैं अहीं कम्प्लीट करी। कई कई थियरी करी आपणे? तो के भाई रेखाना व्यापक स्वरूप अने ढाल अंतःखंड स्वरूप वच्चेनो संबंध, रेखानो व्यापक स्वरूप अने अंतःखंड स्वरूप वच्चेनो संबंध, रेखानो व्यापक स्वरूप अने अभिलंब स्वरूप वच्चेनो संबंध, बिंदु अने रेखा वच्चेनो लंब अंतर अने बे समांतर रेखा वच्चेनो लंब अंतर। આ થિયરી હતી જે મેં તમને આજે ભણાઈ, આટલી આજે થિયરી રાખશું બરોબર। જે પ્રૂફ કરાયા એ પ્રૂફ તમે યાદ નહીં રાખો તો પણ ચાલશે, સમીકરણો આપણે યાદ રાખવાના છે અને એના માટે સતત રિવિઝન કરશો તો જ આ બધા સમીકરણો યાદ રહેશે। રેખા ચેપ્ટર બહુ લાંબુ છે બરોબર, એટલે તમે એમાં રિવિઝન કરતા રહેજો। ઠીક છે, હવે આપણે શું કરશું તો કે હવે આપણે જોઈશું એક્ઝામ્પલ। ઠીક છે, ચલો સ્ટાર્ટ કરીએ, હવે એક્ઝામ્પલ ચાલુ કરીએ।